અંકલેશ્વરની મહોત્સવ બંગલોરમાં ઘર ઉપર મારેથી 1.50 લાખની કિંમતના બે કેમેરાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘરે મિત્રો આવ્યા બાદ અચાનક કેમેરા ગાયબ થઈ ગયા હતા. તમામ મિત્રોને પૂછતા કેમેરા ના મળતા અંતે પોલીસ વડાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વરની માધવ બંગલોઝમાં ઘર ઉપર મારેથી 1.50 લાખની કિંમતના બે કેમેરાની ચોરી થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. ઘરે મિત્રો આવ્યા બાદ અચાનક કેમેરો ગાયબ થઈ ગયા હતા. તમામ મિત્રોને પૂછતા કેમેરા ના મળી આવતા એ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બનાવની વિગતો અનુસાર ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ રાહુલ ગણાવા અંકલેશ્વર જીઈબી કચેરી પાસે શ્રીધર સોસાયટી પાસે માધવ બંગલોઝ ખાતે રહે છે. ગત 19મીના રોજ તેઓ કામ અર્થે ભરૂચ ગયા હતા. ત્યાંથી પરત તેઓ ઘરે આવ્યા હતા ત્યારે તેમના મિત્ર જયદીપ તેમજ ઋષિકેશ સહિત અન્ય 3 મિત્રો મોડે સુધી રોકાયા હતા. જ્યારે જયદીપ તેના ઘરે જ રોકાયો હતો તે સવારે જ્યારે રૂમ પર કેમેરો શોધતા ના મળી આવતા તેમને મિત્ર દીક્ષિતની પણ પૂછપરછ કરતા તેને પણ ના મળી આવ્યો હતો. અને દીક્ષિત કેમેરા ચોરી થયા મોંઘા ઇલેક્ટ્રિક ગેજેટ લાવતા કેમેરા ચોરી કરી વેચી નાખ્યા હોવાની શંકા ઉપજી હતી. અંતે આ બાબતે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1.50 લાખ રૂપિયાની કિંમતના કેમેરા ચોરી બાબતે રાહુલ ગણાવાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.